રાજકોટમાં આજે NSUI દ્વારા નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા થોડા દિવસ પહેલા શાળામાં નર્સરી તેમજ પ્રી પ્રાઇમરી વિભાગમાં ફી વધારા બાબતે રજૂઆત કરાઈ હતી, જેમાં ગયા શૈક્ષણિક વર્ષમાં શાળા દ્વારા રૂપિયા 40,000 ફી લેવામાં આવતી હતી, જે ચાલુ વર્ષે રૂપિયા 17,000નો વધારો કરી 57,000 કરવામાં આવી છે. આ બાબતે FRI કમિટીને રજૂઆત કરતા કમિટીના સત્તાધીશો દ્વારા પણ નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની ચાલુ શૈક્ષણિક વર્ષ માટે કોઈ ફી વધારો મંજૂર થયો નથી તેવી માહિતી અપાઈ હતી, ત્યારે આ બાબતે NSUI દ્વારા શાળા ખાતે ઉગ્ર વિરોધ કરી ફી વધારો પાછો ખેંચી જૂની ફીજ વાલીઓ પાસેથી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જો તાત્કાલિક ધોરણે આ ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો NSUI દ્વારા વાલીઓને સાથે રાખી આગામી દિવસોમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, તેમજ શાળાની માન્યતા રદ કરાવવાની માંગ કરવામાં આવશે. નિયંત્રણ કરવા માટે આ ફી રેગ્યુલેશન્સ કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટી ક્યાંક ને ક્યાંક એનો હિત વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતને ધ્યાનમાં રાખીને કામ કરવાનું હોય છે. આ કમિટી છેલ્લા ઘણા સમયથી શાળા સંચાલકો અને સરકારના હિતમાં કામ કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. આ વર્ષની FRC દ્વારા એક પણ સ્કૂલની ફી મંજૂર કરવામાં નથી આવી, છતાં ઘણી સ્કૂલે પોતાની રીતે જ ફી વધારો કરી અને ઉઘરાણા ચાલુ કરી દીધા છે. તેના વિરોધમાં આજે અમે રજૂઆત કરવા આવ્યા છે કે હજી તો તમારી FRCમાં ફી પેન્ડિંગ પડી છે, છતાં તમે વાલીઓને લૂંટવાનું ચાલુ કરી દીધું છે. એનો સખત શબ્દમાં NSUI વિરોધ કરે છે અને આજે જે નિર્મલા સ્કૂલે 17,000નો જે ફી વધારો કર્યો છે પાછો ખેંચાવવા માટે થઈ અને આજે આંદોલન થઈ રહ્યું છે. રાજકોટની તમામ સ્કૂલોને પણ અમે કહેવા માંગીએ છીએ કે જે પણ સ્કૂલની અમારી પાસે ફરિયાદ આવશે કે FRC દ્વારા મંજૂર નથી કરી અને ફીનું ઉઘરાણું ચાલુ કરી દીધું છે એવી સ્કૂલોમાં NSUI હલ્લાબોલ કરશે.